नमस्कार विद्यार्थी मित्रों, हूँ आदर्श स्कूल से सुनील सर। हमें जो है अपने चैप्टर 9 में नेक्स्ट तीजो दाखलो। एक ठेकेदारे बाळकों ने रमवा माटे बगीचा में 2 लपसणी लगावानी छे। आ माटे ते 5 वर्षथी ओछी उमरना बाळकों माटे जमीनों ऊपरनो छेड़ो 1.5 मीटर रहे अने जमीन साथे 30 अंशनो खूणो बनावे तेवी अने तेनाथी वधारे उमरना बाळकों माटे 3 मीटरनी ऊंचाईथी सीधो ढाळ होय तो अने ते जमीन साथे 60 अंशनो खूणो बनावती होय तेवी लपसणी पसंद करे छे। बन्ने लपसणीओनी लंबाई आपणे शोधवानी छे। ओके, तो जो प्रथम में जे नाना बाळकों माटे छे ए लपसणीनी हाइट जे छे ओके ए केटली राखी छे 1.5 मीटर जमीन थी ऊपरनो छेड़ो 1.5 मीटर तो एक त्रिकोण बन्यो काटकोण त्रिकोण जेमा ए बी 1.5 मीटर अने केटलानो अंश बन्नो खूणो बनावे छे 30 अंशनो खूणो बनावे छे एटले खूणो बी सी ए बराबर केटलो थयो 30 अंश थयो। ओके, हवे जो आपणे ए सी एटले लपसणीनी लंबाई शोधवानी छे ओके तो जो सी ऊपरथी आपणे जोईए तो શું થાય સામેની બાજુ અને આ કર્ણ તો સામેની બાજુ અને કર્ણ સામાં લઈ શકો તમે સાઇનમાં તો સાઇન 30 બરાબર એ બી છેદમાં એ સી સાઇન 30ની કિંમત 1/2 એ બીની કિંમત આપી છે 1.5 અને એ સીની કિંમત આપણે શોધવાની છે તો મિત્રો એ સી બરાબર 1.5 × 2 બરાબર કેટલા થાય 3 મીટર એટલે જે નાના બાળકોની લપસણીની લંબાઈ છે કેટલી હશે 3 મીટર હશે। હવે બીજી કિંમત જોઈએ આપણે બીજીમાં આપણને શું કીધું છે કે તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તેવી લપસણી પસંદ કરી છે તો જુઓ એક ત્રિકોણ બનાવ્યું આપણે ઓકે એ બી અને સી ઓકે તો આ જે ઊંચાઈ છે કેટલી છે 3 મીટર છે આ ઊંચાઈ 3 મીટર છે ઓકે જે ખૂણો બનાવે છે એ 60 અંશનો બનાવે છે અને લપસણીની લંબાઈ શોધવાની છે તો આમાં પણ આપણે જોઈએ એ બી બરાબર 3 મીટર ખૂણો બી સી એ બરાબર 60 અંશ આપ્યું છે જ્યારે એ સી લપસણીની લંબાઈ આપણે શોધવાની છે ઓકે તો ટેન 60° બરાબર એ બી છેદમાં એ સી સાઇન કિંમત આવશે આમાં પણ આપણે સામેની બાજુ અને કર્ણ લઈએ છીએ એટલે ઓકે તો સાઇન 60 બરાબર એ બી અપોન એ સી સાઇન 60ની કિંમત કેટલી હશે અંડરરૂટમાં 3/2 એ બીની કિંમત 3 અને એ સીની કિંમત આપણે શોધવાની છે ઓકે મિત્રો તો જુઓ ચોકડી ગુણાકાર કરતાં √3 × AC બરાબર કેટલા થયા 6 તો એ સીની કિંમત થઈ જશે 6/√3 ઓકે તો જો √3 છે છેદમાં આને હટાવવા માટે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 આ બંનેનો કિંમત શોધો તો જુઓ 6 × √3 અને 3 તો આ કિંમત આવી જશે 2√3 મીટર ઓકે તો મોટી જે લપસણી છે એની કિંમત છે 2√3 મીટર। ચોથા દાખલામાં આપણને આપી છે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનું ઉચ્છેદ કોણ 30° છે તો ટાવરની ઊંચાઈ શોધો। ત્રીજો દાખલો આપણે જોયો સેમ ટુ સેમ એના જેવો જ છે તો જુઓ મિત્રો આ ઉચ્છેદ કોણ છે જે આપણને 30° આપેલું છે અને અહીંથી ટાવરનો જમીન સાથેનો જે છેડો છે એની દૂરી કેટલી આપી છે આપણને 30 મીટર આપી છે 30 મીટર નામ આપી દો એ બી અને સી એ બી અને સી નામ આપ્યું આપણે ઓકે હવે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે ઓકે તો એ બી બરાબર ટાવરની ઊંચાઈ જે આપણને શોધવાની છે બી સી બરાબર આપણને આપ્યું છે 30 મીટર ઓકે અને ખૂણો બી સી એ બરાબર આપણને આપ્યું છે 30 અંશ ઓકે તો જો સામેની બાજુ અને પાસેની બાજુ આપી છે એટલે આપણને ટેનની કિંમત લેવી પડે તો 10/30 એ બી છેદમાં બી સી 10/30ની કિંમત 1/√3 બરાબર એ બીની કિંમત આપણને આપી નથી જ્યારે બી સીની કિંમત આપી છે 30 ઓકે તો ચોકડી ગુણાકાર કરતાં એ બી બરાબર 30 છેદમાં
वर्गमूल में त्रण, वर्गमूल हटाव माटे रूट त्रण रूट त्रण वडे गुणाकार करूँ तो आ किंमत केटली थई जशे? त्रण। त्रण थी आने उड़ाई दो तो किंमत थशे 10 वर्गमूल में 3 मीटर। ओके, एटले टावर की ऊंचाई 10 गुणिया वर्गमूल में 3 मीटर थशे।